ચમસવાનું ગોઠે બલ પબ્લિક નવી વિડીયો હંગાત ફરીથી અમે આવી હશે તમારા માટે ઇન્ફોર્મેટિક્સ વિડીયો છે કે કેનેડાના રસ્તા કઈ રસ્તેથી તમે કેનેડામાં આવી શકો છો કેનેડામાં એન્ટ્રી લઈ શકો છો કયા કયા વે છે તો બધા ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વિડીયોના ટોપિક ઉપર જતા રહીશું એ પહેલાં તમે જો લાઇક શેર સબસ્ક્રાઇબ ના કરી હોય ગોઠેબલ ગુજરાતીની ચેનલને તો ડુ ફોલો ઓન ઇન્સ્ટાગ્રામ ફેસબુક થ્રેડ વોટ્સએપ તો નહીં કેવું હતા યુટ્યુબમાં તમે બૂમ પડાવવાની છે ફરીથી જેવી આપણે ઇન્સ્ટામાં બૂમ પડાય છે એવી તો ફોલો કરી દેજો અને આપણે વધારે વાત કર્યા વગર પહેલાં જતા રહીએ કે ટોપિક્સ કયા છે આજના અને આજે શું કવર કરવાનું છે આપણે યુટ્યુબની આઈડી વિડીયોમાં એક ઇન્ફોર્મેટિક્સ વિડીયોની એક આ ચેન ચાલુ કરી છે હંગાત તો આપણે જે ફની વિથ ઇન્ફોર્મેશન તો ચાલે છે ઇન્સ્ટાગ્રામમાં અને હંગાત હંગાત વિલોગ બી ચાલશે વિલોગ મતલબ વ્લોગ એ બી ચાલુ થશે એ બી આવશે હવે સો કહેતો નહીં પહેલાંથી પછી એમ કહેશે કે મારા અનગોટેબલ કહેશે ને પછી કરતા નહીં એટલે પહેલાં નહીં કહું હવે કરીને જ બતાવે સો બહુ મોટિવેશનલ થઈ ગયું છે હવે આપણે જતા રહીશું આપણે ટોપિકને લઈને અને ઇન્ફોર્મેશનને લઈને તો ચલો તારા ચાલુ કરીએ આજનો વિડીયો સો યા કેનેડા બધાને આવવાનું સપનું હોય છે મતલબ જે વિચારતા હોય અબ્રોડ જવાનું એના વિચારમાં શું આવે ઓસ્ટ્રેલિયા આવો યુએસએ આવો કેનેડા આવો યુકે આવો કે યુરોપની કોઈ કન્ટ્રી આવો બરાબર ઘણી બધી કન્ટ્રી છે પણ હાલની હોટ ફેવરેટ અને હાલના ટોપિકમાં જે ચાલતી કન્ટ્રી છે એ મોસ્ટ ઓફ પ્રોબેબલી બધા ચૂઝ કયું કરશે કે યુએસએ કેનેડા યુકે ઓસ્ટ્રેલિયા આપણા માટે અબ્રોડ ગુજરાતી માટે આ ચાર જ લાગી રહ્યું છે બટ ઘણી બધી કન્ટ્રીઝ જે છે એ બહુ બેનિફિટ આપી રહી છે યુરોપની જર્મન છે કે બીજી ઘણી ખરી કન્ટ્રી છે એ કેનેડાની વાત કરીએ આપણે કે કેનેડા આવવાના કયા કયા રસ્તા છે આપણે ઓલવેઝ ફોલો કરીશું ને આજે ઓલવેઝ ઇન્ફોર્મેશન આપીશું આપણે લીગલ વેની ડંકી જમ્પિંગ ને ડોંકી સોરી ડંકી નહીં ડોંકી જમ્પિંગ ને એ બધું તો તમે વાપર્યું હશે કે યુ કેનેડા થ્રુ મેક્સિકો થ્રુ અને બીજા ઘણા ખરા કહેવાય ને કે રસ્તાઓ છે જે યુએસએ પહોંચાડે છે બધું મોહ માયા છે હું કેનેડાની એ લઈને કહું મારી બી મોહ માયાથી મોહી હશું બટ હા આપણે આજે જણાવીશું કે લીગલી કયા કયા વે છે કેનેડા આવવા માટેના સો આજે આપણે વાત કરીશું કે કેનેડા આવવાના સૌથી ઇઝી રસ્તો કયો છે તો હું કહીશ કે સૌથી ઇઝી રસ્તો છે ને કેનેડા આવવા માટેનો એ છે સ્ટુડન્ટ સ્ટુડન્ટ વિઝા એક એવા છે એનું રીઝન છે કે સ્ટુડન્ટ વિઝામાં તમે તમારા પૈસા ઇન્વેસ્ટ કરો છો કેનેડિયન યુનિવર્સિટીમાં કેનેડિયન સરકારને યુનિવર્સિટી સરકારને પ્રોવાઈડ કરતી હોય બરાબર ટેક્સને એ બધું ચાલતું હોય તો એના રિલેટેડ તમારા સૌથી ઇઝી ચાન્સીસ છે વિઝા આવવાના સ્ટુડન્ટમાં બરાબર અને કારણ કે તમારું 15,000-20,000 ડોલરનું પહેલું ઇન્વેસ્ટમેન્ટ 10,000ની જીઆઈસી ઓવરઓલ 50,000નો એક્સપેન્સ કહેવાય ઓવરઓલ તમારી 2 વર્ષની સ્ટડીમાં તમે જો કરતા હોય તો 30 લાખ રૂપિયાની આજુબાજુનો જે ખર્ચો કહેવાય એ કરતા હોય એ પૈસા એ ઇન્ડિયાથી ઇન્ડિયન રૂપીઝથી કેનેડિયન સરકારના તરફ આવી રહ્યા છે એટલે સૌથી ઇઝી અને હું તો એમ કહીશ કે બેસ્ટ વે છે કેનેડા આવવા માટે એનો સ્ટુડન્ટ છે કારણ કે હું પોતે અહીંયા આવેલો છું એઝ અ ડિપેન્ડન્ટ વિઝા સ્પાઉસ ઓપન વર્ક પરમિટ ઉપર એ સેકન્ડ રસ્તો છે પણ મારી વાઇફાઈથી સ્ટુડન્ટ વિઝા ઉપર એટલે હું કહું કે મેં બી એ રસ્તો જ અપનાવ્યો હતો કેનેડા આવવા માટેનો સેકન્ડ છે વર્ક પરમિટ ઉપર કે તમને કોઈ કંપની પ્રોવાઈડ કરતી હોય જે એમએનસી કંપની હોય મલ્ટીનેશનલ કંપની હોય એના અલગ અલગ દેશમાં એની બ્રાન્ચિસ હોય અને એ કંપની જો કેનેડાની હોય અથવા એ કંપની તમને ફોરવર્ડ કરતી હોય આગળ મોકલતી હોય કે કેનેડાના પ્લાન્ટ માટે અથવા કેનેડા માટે તો એ રસ્તો છે બટ એ વર્ક પરમિટ કહીએ છે ક્લોઝ વર્ક પરમિટ વર્ક પરમિટના બે પ્રકાર છે એક છે ઓપન વર્ક પરમિટ એક છે ક્લોઝ વર્ક પરમિટ ઓપન વર્ક પરમિટ એટલે જેમ કે સ્પાઉસ ઓપન વર્ક પરમિટ ઉપર તમે જે આવો છો એ ઓપન વર્ક પરમિટમાં હું એમ કહીશ કે તમે કોઈ બી પ્રોવાઈડર જોડે આઈ ગમે ત્યાં માટે ફૂલ ટાઈમ વર્ક કરવા માટે એલિજિબલ હોય અને તમે વર્ક કરી શકો છો વીકલી 40 અવર એન્ડ મોર દેન 40 અવર્સ બરાબર બીજી છે ને એ કહી છે એ ક્લોઝ વર્ક પરમિટ એ જે તમને કોઈ બી કંપની સ્પોન્સર કરતી હોય ને તો એના રિલેટેડ તમે જે કેનેડામાં એન્ટ્રી લો ને એ ઇઝ અ ક્લોઝ વર્ક પરમિટ તો ક્લોઝ વર્ક પરમિટના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બી ખરા કે તમે એ જ કંપની સાથે જોડાયેલા રહો અને એ કંપની તમારો પ્રિયાને આગળની ફરધર પ્રોસેસ કરે ઓપન વર્ક પરમિટમાં તમારા જોડે ઓપ્શન હોય તમે જઈ શકો છો પ્રોમિસ બદલી શકો છો તમે બીજા સ્ટેટમાં જઈ શકો તમને નોકરી મળે તો કરી શકો છો પણ ક્લોઝ વર્ક પરમિટમાં છે ને તમે થોડા બંધ થઈ જશો ખોટી એ રહીએ નહીં ખોટી આ રહીએ નહીં સાચી કહી છે એ તો તમે જ જાણો તમારે કયા વેથી આવવું છે બરાબર ક્લોઝ વર્ક પરમિટ ઓપન વર્ક પરમિટ સ્પાઉસ ઓપન વર્ક પરમિટ જે યુઝ્યુઅલી મળતી હોય જો સ્ટુડન્ટ હોય એના હસબન્ડ અને અથવા એને વાઇફને જેમ કે મને મળી છે મારી વાઇફ સ્ટુડન્ટ હતા તો હું આવ્યો છું સ્પાઉસ ઓપન વર્ક પરમિટ એ પણ એક પ્રકાર છે વર્ક પરમિટનો બીજો એક રસ્તો છે એક્સપ્રેસ એન્ટ્રી એટલે કે એક્સપ્રેસ એન્ટ્રી એટલે શું 8777 બેન્ડ હોય બરાબર સીઆરએસ સ્કોર તમારો ત્યાંથી જ થાય
અને એના થ્રુ જ કોઈ કેનેડાના જે પ્રોવિન્સો પ્રોગ્રામ્સ હોય છે એમાં તમે એપ્લાય કરો અને એના થ્રુ તમે કેનેડામાં આવો તો એ કહેવાય છે એક્સપ્રેસ એન્ટ્રી. એમાં તમારા આઈએલટીએસના સ્કોર 8777, ઇટ મીન્સ LRWS, એટલે તમારા એલમાં લિસનિંગમાં 8, રીડિંગમાં 7, રાઇટિંગમાં 7 અને સ્પીકિંગમાં 7, આટલા બેન્ડ હોવા જોઈએ તો યુ આર એલિજિબલ ફોર ધ એક્સપ્રેસ એન્ટ્રી. તો વધુ આપણે કહીશું એક્સપ્રેસ એન્ટ્રીનું. એક્સપ્રેસ એન્ટ્રી એમાં 8777ના બેન્ડ આવ્યા પછી તમે અહીંયા જો ફાઇલ પુટ કરો છો કેનેડામાં તો તમે સીધા કેનેડામાં એન્ટર થશો PR ઉપર, જે કહેશે ને કે ડાયરેક્ટ PR ઉપર જશે. એક કાં તો એરા એક્સપ્રેસ એન્ટ્રી ઉપર આવ્યા હોય, કાં તો એરા પ્રોવિન્સલ પ્રોગ્રામ, જે અલગ અલગ ડિફરન્ટ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે પ્રોવિન્સના, એના ઉપર આવ્યા હોય છે. એક્સપ્રેસ એન્ટ્રીના મોસ્ટ ઓફ ધી 3 પાર્ટ છે. FSWP, ધ ફેડરલ સ્કિલ વર્ક પ્રોગ્રામ, એના અંદર તમે આવી શકો છો. સેકન્ડ જે છે એ CEC, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, એ પણ એક્સપ્રેસ એન્ટ્રીના અંદર આવી રહ્યું છે. અને સર એ છે FSTP, મતલબ ફેડરલ સ્કિલ ટ્રેડ પ્રોગ્રામ. તમારામાં કોઈ એવી આવડત હોય અને તમારી સ્કિલ જે લાગે છે કે કેનેડામાં બહુ કોમની હોય છે, લાઈક શું રસ્તા તો ઘણા છે બરાબર. આગળ આપણું નેક્સ્ટ કરીશું કે નેક્સ્ટ એક્સપ્રેસ એન્ટ્રી પછી સ્ટુડન્ટ પછી વર્ક પરમિટ, ક્લોઝ વર્ક પરમિટ પછી કરે છે કેર ગીવર્સ, મતલબ અહીંયાના જે હેલ્થ કેરના અંદર તમે જો વર્ક કરવા માગતા હોય તો એક એનો ડ્રો થતો હોય છે, એના અંદર તમે વર્ક કરવા માટે કેનેડા આવી શકો છો. બધા જે ટોપિક છે ને એના ઇન્ડિવિજ્યુઅલ ઉપર હું રિસર્ચ કરીને તમને વિડીયો જણાવીશ, પણ હાલ જે બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવાનો મારો પ્રયાસ છે, તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવાનો પ્રયાસ છે કે કયા કયા ટોપિક્સ છે જેને ધ્યાનમાં લઈને તમે કેનેડા આવી શકો છો. એટલું એવું જ નહીં કે પૈસા ખર્ચીને જ કેનેડા આવે, અને પૈસા ખર્ચીને કેનેડા આવશે હું તો એમ જ કંઈક સૌથી ખરાબમાં ખરાબ રસ્તો છે જે કેનેડા આવવા માટેનું, કે જેમાં તમે પૈસા ખર્ચી રહ્યો છો. આપણે પૈસા કમાવા આવીએ છીએ. એક છે હેલ્થ કેર વર્કર તરીકે તમે આવી શકો છો, એઝ અ RN, RM, આ નર્સ તરીકે, અને હેલ્થ કેર લાઈક ચાઇલ્ડ કેર હોમ અને ઓલ્ડ એજ હોમમાં તમે વર્ક કરવા માટે અહીંયા આવી શકો છો. એ છે એક હેલ્થ કેરનો પ્રોગ્રામ છે. પછી એક સ્ટાર્ટઅપ, જો તમે કોઈ સ્ટાર્ટઅપ વિચારતા હોય અને તમારો બિઝનેસ અહીંયા ગ્રો કરવા માગતા હોય તો કેનેડામાં એક સ્ટાર્ટઅપ કરીને પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જો કેનેડામાં તમે વેલકમ કરી રહ્યો છો કેનેડા સ્ટાર્ટઅપ માટે આઈડિયા લઈને, અને તમે તમારો સ્ટાર્ટઅપ કેનેડામાં ઇનિશિયલ સ્ટેજ ઉપર ચાલુ કરી શકો છો. પછી એક છે સેલ્ફ એમ્પ્લોયડ, તમે જો તમે સેલ્ફ એમ્પ્લોયડ હોય અને તમે વિઝા કરી શકો છો, લાઈક અ ફ્રીલાન્સર, સેલ્ફ એમ્પ્લોયડમાં યુટ્યુબર ઇન્સ્ટાગ્રામર બી સેલ્ફ એમ્પ્લોયડ આપતા હોય. એગ્રી ફૂડ પાયલોટ પ્રોગ્રામ, એક પાયલોટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે એગ્રી ફૂડ પાયલોટ પ્રોગ્રામ, એના તહત તમે અંદર કેનેડામાં આવી શકો છો. એગ્રી ફૂડ પાયલોટ પ્રોગ્રામ જેમાં કેનેડા છે ને 2700 લોકોને એવરી યર વિઝા આપે છે, તમે નહીં માનો 2700 લોકોને પરમાનન્ટ રેસિડેન્સી આપે છે. એગ્રી ફૂડ નો એક પાયલોટ પ્રોગ્રામ ચાલે છે, એટલે એઝ અ ખેડૂત તમે આવી શકો છો અહીંયા, અને એના બી ક્રાઇટેરિયા હોય છે. બટ એક આ બેઝિક કન્સેપ્ટ હતો કયા કયા વે છે તમે કેનેડા આવી શકો છો. એક ફેમિલી સ્પોન્સરશીપનું, એમાં બી તમે કેનેડા આવી શકો છો, તમારું કોઈ સિટીઝન હોય. અથવા એક રેફ્યુઝી પ્રોગ્રામ, એક સુપર વિઝા જે મમ્મી પપ્પાને 5 વર્ષ માટે મળતા હોય છે, અને એક વિઝિટર વિઝા બરાબર, એમાં બી આવતા હશે. વિઝિટર વિઝામાં થ્રુ માઈ તમે અહીંયા LMI કરો અને એનો કન્વર્ટ કરાવો વર્ક પરમિટ, પણ એ બધા વિઝ પૈસા ખર્ચવાવાળા. સો આ બધા જ ટોપિક તમને જણાવવાના એટલા માટે હતા કે આ એક બેઝિક કન્સેપ્ટ ક્લિયર થાય. કેનેડા આપણે એટલું જ નહીં કે પૈસા ખર્ચીને જઈએ, સ્ટુડન્ટનું આપણું ફોર્મ નહીં થતું તો આપણે PR ઉપર જ જઈએ, 50 લાખ ખર્ચીને જઈએ, બીજા ઘણા પ્રોગ્રામ ચાલે છે. ખાલી રિસર્ચની જરૂર છે, જે મને અહીંયા મારે ખુદની વાત કરું, હું ખુદ જયેલો છું પૈસા ખર્ચીને આવવા માટેનું, પણ એ વખત નોલેજનો અભાવ હતો. પેલી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ ને, 1 લાખ ભરો અને કેનેડા પહોંચો, આ બધી એડવર્ટાઇઝમાં ભૂરવાઈને હું બી જયેલો છું, પણ 1 રૂપિયો બી ખર્ચો નહોતો. ખર્ચો તો ગુજરાત એમની ના કરમ, બટ ઘણા ખરા કરતા હોય છે કેનેડા આવવા માટે બરાબર. તો એમને કહીશું, ભાઈઓ બહેનો મારા, તો તમે એકવાર શું થોડું રિસર્ચ કરો અને ડુ ફોલો ઓન લાઈક મોર કન્ટેન્ટ એન્ડ મોર ઇન્ફોર્મેશન, અમે એ પ્રોવાઈડ કરતા રહીશું. હરેક પ્રોગ્રામને લઈને હવે ઇન્ડિવિજ્યુઅલ તમારી વિડીયો આવશે. સો આજની વિડીયો કેવી રહી, આ એક પ્રોગ્રામ હતા પાયલોટ પ્રોગ્રામ્સ, અને કયા કયા વે છે કેનેડા આવવાના એ જણાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. તો વિડીયો કેવી લાગે છે એ જરૂર જણાવશો કોમેન્ટમાં. લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જો હજુ કરી ના હોય તો બરાબર. અને મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ ઇન્ફોર્મેટિક્સ વિડીયો સાથે. સાથે સાથે ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, થ્રેડ અને યુટ્યુબમાં શેર કરો. મોકલો જે ના આવવાનું હોય ને, અને જે પૈસા ખર્ચવા જેવો એને મોકલો કે જો ભાઈ આવો આવા સહ પ્રોગ્રામો. બાકી આપણે વધારે ટાઈમ નહીં લઈએ બરાબર, તમારો વિડીયો જોઈ નાખજો અને જે બી હોય કોમેન્ટમાં કહેજો વિડીયો કેવી લાગી. ચલો મળીએ તાર આવતાર કેનેડા, એના જ જન્મ લઈને વિડીયો ચાલુ કરીશું યુટ્યુબમાં. આવતાર કેનેડા.